हेलो फ्रेंड्स, दिस इज रोहित पटेल। अपने आगरना टॉपिक नी अंदर जल प्रदूषण अने घर वपराश में उत्पन्न थतो सुएज अने सुएज नो निकाल एना विषय भणवानुं छे। हवे अत्यारे आ टॉपिक नी अंदर आपणे बीओडी जैव रासायणिक ऑक्सीजन आवश्यकता बीओडी तरीके ओळखे। आ बीओडी शू छे अने एनु शू महत्व छे एना विषयनी वात करवानी छे। तो बीओडी नुं आखुं नाम जैव रासायणिक ऑक्सीजन आवश्यकता, बायोकेमिकल ऑक्सीजन डिमांड। बीओडी नुं आखुं नाम, एक वाक्यमां प्रश्न थाय बीओडी नुं पूर्ण नाम आपो। बायोकेमिकल ऑक्सीजन डिमांड, बराबर। बीओडी तो बीओडी नु मापन अथवा कोई पण पानी ए पानी मा प्रदूषण नी मात्रा वधारे छे के ओछी छे ए नक्की करवा माटे आ बीओडी नु मूल्य सौथी आवश्यक छे। बीओडी ना मापन वडे मित्रों मळना गंदा पानी मा जैव विघटनीय कार्बनिक द्रव्य नी मात्रा नो अंदाज लगावामां, मतलब कोई पानी नी अंदर मल अथवा जैव विघटनीय कार्बनिक द्रव्य नु प्रमाण वधारे छे के ओछू छे ए नक्की करवा माटे कोनो उपयोग करवामां आवे, तो आ बीओडी नो उपयोग थाय। बीओडी नी व्याख्या, बीओडी एटले शुं? तो पानी मां, अब ए पहला मित्रों एक आ शब्द महत्व नथी, जैव विघटनीय कार्बनिक द्रव्य आपणे के प्राणीओना मल मूत्र प्राणीओना मृतदेहो आ जैव विघटन। जैव विघटनीय द्रव्य એટલે સૂક્ષ્મ જીવો દ્વારા જે કાર્બનિક સંયોજનનું વિઘટન થઈ શકતું હોય એને જૈવ વિઘટનીય દ્રવ્ય કહેવાય, બરાબર। પાણીમાં કાર્બનીય જૈવ વિઘટનીય દ્રવ્યોના વિઘટન માટે જરૂરી ઓક્સિજનનું માપન બીઓડી વડે થાય। આનો મતલબ એવો મિત્રો કે ધારો કે આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે બે જુદા જુદા જળાશય છે, જળાશય એ અને જળાશય બી। એ જળાશયની અંદર પ્રાણીઓના મળમૂત્ર નકામો વિઘટનીય કચરો આ બધું વધારે છે, અને જે બીજું જળાશય બી છે એની અંદર આ વિઘટિત દ્રવ્યનું પ્રમાણ ઓછું છે। તો હવે મિત્રો કયા જળાશયની અંદર બીઓડીનું પ્રમાણ વધારે છે, જળાશય એ કે જળાશય બી? તમને જવાબ સ્પષ્ટ ખબર પડે કયા જળાશયમાં, તો કે જળાશય એની અંદર બીઓડી નું મૂલ્ય ઊંચું હશે। કેમ? તો કે એની અંદર મળમૂત્ર વિઘટનીય દ્રવ્યનું પ્રમાણ વધારે છે, તો એ વાયરસ એટલે બેક્ટેરિયા હોય વિઘટિત જે વિઘટકો છે એનું પ્રમાણ એ વસવાટની અંદર વધે। હવે એને આધારે એની વ્યાખ્યા સમજો કે બીઓડી કોઈ પણ પાણીની અંદર જૈવ विघटनीय द्रव्यना विघटन माटे जरूरी ऑक्सीजन नु मापन एने बीओडी तरीके ओळखाय, अथवा मापन नु मूल्य, बराबर। मोटा भागे घरगथ्थु कचरो, घर माथी उत्पन्न थतो कचरो बधो जैव विघटनीय छे अने सूक्ष्म जीवो द्वारा एनु विघटन थाय छे। घरगथ्थु कचरो एटले आपणे आगळ पण भण्या, प्राणीओना मळमूत्र सहित नो नकामो वाहित मळ होय, ઘરનો એઠવાડ હોય, વનસ્પતિ કે પ્રાણીઓના મૃતદેહો હોય, આ બધા વિઘટનીય થઈ જાય। પણ મૃતદેહો ઘરગથ્થુ કચરા તરીકે ના આવે, પણ આ બધા વિઘટિત દ્રવ્યો કહેવાય। હવે અહીં આગળ તમને કહે છે કે નદીમાં વાહિત મળના નિકાલ પછી એની અંદર બીઓડીના મૂલ્યમાં ફેરફાર થાય। મેં આ ચાર્ટ આપેલો છે એની અંદર મેં તમને પહેલું જ ઉદાહરણ આપ્યું, બે જળાશય છે, એક જળાશયની અંદર જૈવ વિઘટી દ્રવ્યનું પ્રમાણ વધારે છે। હવે એમાંથી આપણે એક ઉદાહરણ લઈએ, ધારો કે કોઈ જલીય સ્ત્રોતની અંદર કોઈ જળાશય હોય, કોઈ નદી હોય, એની અંદર આ બધા નકામા વિઘટિત કચરો ભરેલો છે, તો એમાં બીઓડીનું મૂલ્ય ઊંચું હોય। હવે ધીમે ધીમે એમાંથી આ કચરો આપણે ઓછો કરતા જઈએ તો બીઓડીનું મૂલ્ય મિત્રો ઘટતું જાય છે, બરાબર। સંકલિત અથવા એકત્રિત કરેલા જળાશયોમાં કાર્બનિક દ્રવ્યના જૈવ વિઘટનમાં સંકળાયેલા સૂક્ષ્મ જીવો ઘણી માત્રામાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે,
જળાશયની અંદર આપણે કહીએ કોઈ પણ પ્રાણીઓના નકામાં વિઘટિત દ્રવ્ય છે તો એનું વિઘટન કરવું પડે. મિત્રો, વિઘટન કોણ કરે? તો આપણે કહે છે બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય, ફૂગ દ્વારા વિઘટન થાય. આ બેક્ટેરિયા કે ફૂગ વિઘટન કરવા માટે કોનો ઉપયોગ કરે? તેના માટે ઓક્સિજન વપરાય છે. કોઈ પણ ઘટક, વિઘટન એટલે શું? જટિલ અણુને સરળ સ્વરૂપમાં ફેરવવું, મોટા અણુને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવું, તો એના માટે જવાબદાર કોણ? તો ઓક્સિજન. બરાબર. એટલે કહીએ છીએ કે સંકલિત જળાશયોમાં કાર્બનિક દ્રવ્યના જૈવિક વિઘટનમાં સંકળાયેલા સૂક્ષ્મ જીવો ઘણી માત્રામાં ઓક્સિજનનો ઉપયોગ કરે. જેટલા દ્રવ્યનું પ્રમાણ વધારે હોય એટલું ઓક્સિજન વધારે વપરાય, અને એને કારણે વાહિત મળના વિસર્જનને સ્થળે પણ અનુપ્રવાહિત પાણીમાં ઓગળેલા ઓક્સિજનની માત્રામાં ઘટાડો જોવા મળે છે. બરાબર. એક બીજું કે ધારો કે એ ઓક્સિજન છે, એ ઓક્સિજન શેમાં વપરાય મિત્રો? તો એ ઓક્સિજન જે એમાં વાહિત મળ છે, વાહિત મળના વિઘટનમાં વપરાય. જો જલીય સ્ત્રોતમાં રહેલ, ખરેખર ઓક્સિજનની જરૂર કોને છે? જળાશયની અંદર રહેલી માછલી હોય, અન્ય જલીય પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય, એને ઓક્સિજન જોઈએ. પણ એ ઓક્સિજન વાપરે છે કોણ? તો એ ઓક્સિજન એ આ વાહિત મળના વિઘટનમાં વપરાય છે. હવે વાહિત મળના વિઘટનમાં મિત્રો ઓક્સિજન વપરાય તો એ જલીય સ્ત્રોતની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધે કે ઘટે? જલીય સ્ત્રોતમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે. જલીય સ્ત્રોતમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલે એ જલીય સ્ત્રોતમાં રહેલા સજીવો, એ માછલી હોય કે અન્ય પ્રાણીઓ હોય કે વનસ્પતિ હોય, એને ઓક્સિજન મળતો નથી. અને મિત્રો, એને કારણે આ માછલી અને અન્ય જલીય જીવોનો મૃત્યુ દર વધે છે. મતલબ માછલી અને આ જલીય જીવો મૃત્યુ પામે છે. બરાબર. ફરી એકવાર મિત્રો, આપણે કહ્યું કે બીઓડી સંકલિત જળાશય, સંકલિત જળાશયોની અંદર કાર્બનિક દ્રવ્યના જૈવિક વિઘટનમાં સંકળાયેલા સૂક્ષ્મ જીવો ઘણી માત્રામાં ઓક્સિજનનો ઉપયોગ કરે. કોઈ પણ દ્રવ્યના વિઘટન માટે ઓક્સિજન જોઈએ, એ ઓક્સિજન કોણ વાપરે છે? તો સૂક્ષ્મ જીવો. શેના માટે વાપરે? જટિલ કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે, અથવા વાહિત મળમાં રહેલા કાર્બનિક દ્રવ્યનું વિઘટન કરવા માટે ઓક્સિજન વાપરે છે. આ ઓક્સિજન વાપરે એટલે પાણીમાં ઓગળેલા ઓક્સિજનની માત્રા અથવા ઓક્સિજનના પ્રમાણમાં શું થયું? ઘટાડો થયો. કેમ ઘટાડો થયો? પાણીમાં રહેલો ઓક્સિજન એ વિઘટકો એ મળના વિઘટનમાં વાપરે છે, એટલે ઓક્સિજન ઘટ્યો અને એને કારણે માછલી અને જલીય જીવો મૃત્યુ પામે છે. બરાબર.